चलो विद्यार्थी मित्रों, अपने संभावना एक वधु पीरियड में जॉइंट थे। पहला गया पीरियड की अंदर आपने समतोल पासा ऊपरना दाखलाओं का अभ्यास करेलो। हवे पासा बाद आपने सिक्का ने सिक्का ना संभावना ना दाखलाओं का अभ्यास करवाना छे। तमे बाळक मित्रों, तमे सिक्को जोयो हशे, दरेक बाळके आ सिक्का नो अभ्यास कर्यो हशे, तो दरेक बाळके आ सिक्का ने अनुभव्यो होय। तो एक सिक्का नी मारी पासे छे, ए सिक्का मां जोवा जोईए तो एनी साइड छाप छे अने एने पाछळनी साइड जो तो कांट छे। तो दरेक सिक्का मां एक छाप होय छे अने एक कांट होय छे। तो कोई एक सिक्का ने आपणे उछाळीए तो एना कुल परिणाम की संख्या कितनी थाय? तो एक वक्त उछाळीए तो एना बे परिणाम थाय, क्या? का छाप मळे અને કા કાંટ, બરાબર? આવી રીતે જો તમારી પાસે બે સિક્કા હોય અને બે સિક્કાને એક સાથે ઉછાળો તો એના પરિણામની સંખ્યા કેટલી થાય? તો એક સિક્કાના બે પરિણામ, તો બીજા સિક્કાના બે પરિણામ, એમ મળીને કુલ ચાર પરિણામ થાય। તો આવા સિક્કાઓના દાખલાઓના અભ્યાસ આપણે આજે કરવાના છીએ અને આવા સિક્કાઓના દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાન આપીને સાંભળો, સમજવા પ્રયત્ન કરો અને દાખલાને જો સમજો અને તમારી નોટબુકમાં એ દાખલાને ગણો અને તેનું વારંવાર દઢીકરણ કરો। હવે આપણે દાખલા તરફ જઈએ તો પદ્ધતિનું ધ્યાન બોર્ડમાં। એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળતા, તો અહીંયા શબ્દ આવ્યો બે વખત, એ ખાસ ખ્યાલ રાખવાનો। ઉછાળતા નીચે આપેલી સંભાવના શોધો। તો પહેલી સંભાવના છે બે છાપ મળે, તો આપણે ધારણા લેવી પડે કે ધારો કે સિક્કાને બે વખત ઉછાળતા બે છાપ મળે તેની ઘટના એ છે। આપણે એને એક ઘટનાને આપણે નામ આપી દીધું એ। તો ત્યારબાદ હવે સિક્કાને ઉછળતા આપણે પરિણામ મળે છે એચ અને ટી। તો એચ શું કામ? તો છાપને ઇંગ્લિશમાં હેડ કહે અને કાંટોને અથવા કાંટને આપણે ટેલ, એટલે હેડ અને ટેલ। એને એક વખત ઉછળ્યો બે પરિણામ મળ્યા, ત્યારબાદ બીજી વખત ઉછળ્યો ફરી બે પરિણામ મળ્યા। તો બે વખત ઉછાળતા બે પરિણામ, એક સિક્કા ઉપર એક પરિણામ, બીજા સિક્કા ઉપર બીજું પરિણામ, એમ કુલ મળીને એના પરિણામની સંખ્યા થાય છે। તો આપણે કાર્ટેશિયન ગુણાકાર અગાઉ જોયું હતું કે એચ 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 ટી ટી એચ ટી ટી, તો કુલ પરિણામ કાર્ટેશિયન ગુણાકારના આધારે કહીએ તો ચાર મળે છે। તો તરત જ એ નોટ ડાઉન કરવાનું કે કુલ પરિણામની સંખ્યા ચાર। ત્યારબાદ આપણી પાસે છે કે બે, સોરી, હા, બે છાપ મળે, બે છાપ મળે એવા પરિણામ, ચાર પરિણામ આપણી પાસે છે। એ ચાર પરિણામમાંથી જોવા કે બે છાપ મળે એવું પરિણામ કયું છે? તો કે એચ એચ તો છે, એચ ટી નો આવે, ટી એચ નો આવે, ટી ટી નો આવે, તો બે છાપ મળતું હોય એવું પરિણામ ને કેટલું મળે છે? એ તો પરિણામની સંખ્યા શું થઈ? તો કે પરિણામની સંખ્યા એક। તરત જ એને સૂત્ર સ્વરૂપમાં જઈએ તો કે પી ઓફ એ ઘટના પરિણામની સંખ્યા છેદ કુલ પરિણામની સંખ્યા। તો ઘટનાના પરિણામની સંખ્યા તમે શોધી કાઢી, કેટલા છે પરિણામની સંખ્યા? તો કે એક છે, અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો કે ચાર છે। તો તમારો થઈ ગયો જવાબ એકના છેદમાં ચાર। સમજાણું? ત્યારબાદ બીજી ઘટનામાં જઈએ, પ્રથમ છાપ
અને કાટ તો પ્રથમ કાટ અને છાપની સંભાવના પ્રથમ છાપ અને કાટની ઘટના બીજ માટે P of B બરાબર આના જ સૂત્ર સ્વરૂપ છે. હવે ઘટનાના પરિણામની સંખ્યા શોધવાની આપણે, તો પ્રથમ શું છે તો કે છાપ, પછી શું છે તો કે કાટ. તો આમાં જે આપણે ચાર પરિણામમાંથી શોધવા પ્રયત્ન કરીએ કે પ્રથમ છાપ હોવું જોઈએ તો HH તો કાંટો નથી તો આ નહીં આવે. પછી કોણ છે તો કે હેડ એટલે કે છાપ અને કાંટો, તો પ્રથમ છાપ આવે અને પછી કાંટો આવે. ત્રીજામાં જોઈએ તો કાંટો અને છાપ તો એ ન ચાલે, ટીટી બંને કાંટો તો એ પણ નહીં ચાલે. તો આપણી પાસે એક જ પરિણામ મળ્યું, કયું મળ્યું તો કે છાપ અને કાંટ, એમાં પ્રથમ કોણ છે તો કે છાપ, આપણું પરિણામ થઈ ગયું HT. તો આ પરિણામને નોટ કરીએ તો આપણે પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે એક, અને કુલ પરિણામ કેટલા થઈ ગયા તો કે ચાર. તો આ બીજાનો પણ આ જવાબ છે. એવી રીતે ત્રીજા તરફ જઈએ તો પ્રથમ કાંટ અને છાપ ની ઘટના સી છે, તો તરત જ આપણે સૂત્ર તો આપણે કોમન છે પી ઓફ એ, તો એના આધારે પી ઓફ સી માં જઈએ બરાબર. હવે આપણે કીધું છે પ્રથમ કાંટ અને છાપ, તો શું તો બંને છાપ છે નહીં આવે, પહેલી છાપ છે પણ આપણે તો પ્રથમ કાંટ જોઈએ છે એટલે આ નહીં આવે. ત્રીજું જુઓ તો પ્રથમ કાંટ અને પછી છાપ, અને ચોથું બંને કાંટ છે એટલે આમાંથી આપણે પરિણામ મળશે ટી એચ. તો એની પણ પરિણામની સંખ્યા થઈ ગઈ એક અને એના છેદમાં ચાર. તો આ એની પછીના ત્રીજાની સંભાવના તમારી મળે, પણ કદાચ પરીક્ષામાં તમને એમ પૂછી નાખે કે બંને ઉપર કાટ મળે, જેમ આપણે જોયું બે છાપ મળે બંને ઉપર કાટ મળે તો એની સંભાવના શોધવા છોકરાઓ મૂંઝાવાની જરૂર નથી. તો બંને ઉપર કાટ હોય શોધી કાઢો પરિણામ, તો HH નહીં આવે, HT નહીં આવે, PH નહીં આવે, ટીટી બંને ઉપર કાંટ, તો એની સંતો પરિણામની સંખ્યા કેટલી છે તો કે એક છે. કુલ પરિણામ તમે જાણો છો ચાર છે, તો એનો પણ જવાબ થશે એકના છેદમાં ચાર. આ રીતે સિક્કાઓના દાખલા, કોઈ પણ દાખલા તમે જોશો બરોબર રકમને વાંચશો તો કોઈ પ્રોબ્લેમ વગર તમે આ દાખલાને બહુ વ્યવસ્થિત તમારી જાતે જ ઉકેલી શકશો, ગભરાયા વગર, વારંવાર પુનરાવર્તન કરતા રહ્યો, દ્રઢીકરણ કરતા રહ્યો, દાખલાઓ આપોઆપ તમારી પાસે આવશે. આપવામાં આવેલું હોમવર્ક તમને ગ્રુપમાં આપવામાં આવશે ત્યારે આ હોમવર્ક પણ સિક્કાના અને પાસાના દાખલાઓ હશે, ગણવા પ્રયત્ન કરવાનો વસ્તુ.